નમસ્કાર, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. સમાચારોની સાથે હું છું સાહિલ. હવે નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ચંડીસર 108 ના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ મહિલાને લાખો સલામ. 6 માસની બાળકીને દૂર રાખી કરી રહ્યા છે કોરોના દર્દીઓની સેવા. અસલી કોરોના વોરિયર્સનો વિશેષ અહેવાલ ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં નિહાળો. લાખણીમાં પ્રેમિકાને મળવા આવેલા યુવકનું મુંડન કરતો વિડીયો થયો વાયરલ. સરહદી પંથકમાં કાયદો હાથમાં લેવાની ઘટનાઓનો સિલસિલો યથાવત. પાલનપુર સિવિલમાં 10 ટનની ઓક્સિજન ટેન્ક આવી પહોંચી. ટૂંક જ સમયમાં પ્લાન્ટ થશે કાર્યરત. કોરોના દર્દીઓ માટે રાહતના સમાચાર. ડીસાના ગાયનેક તબીબો માનવતા ભૂલ્યા. મહિલાને પ્રસૂતિની સારવાર કરવા કર્યો ઇનકાર. બળદ ગામની મહિલાને માનવતા ભર્યા તબીબે પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યો. બનાસકાંઠા LCB અને SOG દ્વારા પાલનપુર અને ડીસામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા 9 શખ્સોને ઝડપ્યા. સમાચાર જોઈએ વિસ્તારથી. પાલનપુર તાલુકાના ચંડીસર 108 સેન્ટર પર 1-8 માસની બાળકીની માતા પોતાનું માસૂમ બાળકને પોતાથી દૂર રાખીને લોકોનો જીવ બચાવવા કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહી છે. સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર છે, ત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં મોટા પ્રમાણમાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે વિકટ પરિસ્થિતિમાં લોકોની સેવા કરવા આપણા આરોગ્યકર્મીઓ ફ્રન્ટલાઈન વોરિયર્સ ખડે પગે રહી પોતાના જીવની પરવા કર્યા વગર મહા મહેનત કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર 108 સેન્ટર પર પણ 1-8 માસની બાળકીની માતા પોતાની માસૂમ બાળકીને પોતાનાથી દૂર રાખી લોકોના જીવ બચાવવા કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહી છે. સમગ્ર દેશ અને રાજ્યની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનું બીજો વેવ ચાલી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ખૂબ જ તેજીથી વધારો થઈ રહ્યો છે. ત્યારે આ મહામારી દરમિયાન કેટલાક વોરિયર્સ કોરોના પોઝિટિવ દર્દીઓની વચ્ચે રહી પોતાના જીવના જોખમે દર્દીઓની સેવા કરતા હોય છે. આવા કોરોના વોરિયર્સ પોતાના પરિવાર કે બાળકોની પરવા કર્યા વગર તેમનાથી દૂર રહી પોતાની સેવા બજાવી રહ્યા છે. તેવા જ એક કોરોના વોરિયર્સ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચંડીસર 108 એમ્બ્યુલન્સ કેન્દ્ર પર ફરજ બજાવતા મહિલા આરોગ્યકર્મી જાહેદાબેન સિપાહી પોતાની 8 માસની માસૂમ બાળાથી દૂર રહી 108 એમ્બ્યુલન્સમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જિલ્લામાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો તે સમયે જાયદાબેનની દીકરી 6 માસની જ હતી, પરંતુ તે પ્રમાણે દર્દીને પણ વોરિયર્સની મદદની જરૂર હતી. તેવા સમયે જાયદાબેને પોતાની બાળાને પોતાનાથી દૂર કરી અને પોતાની ફરજ પર હાજર થઈ ગયા. અત્યારે પણ તેઓ બાળા સહિત પરિવારથી દૂર રહી ઘરે ગયા વગર સતત 108માં સેવા આપી રહ્યા છે. જો પોતાની દીકરીને દેખવાની ઈચ્છા થાય તો દૂરથી જોઈને સંતોષ માની લે છે. આ ઉપરાંત જો ઇમરજન્સી ન હોય તો દીકરીને સ્થળ ઉપર જ બોલાવીને કાળજી રાખીને ફીડિંગ કરાવી દે છે. સાચા અર્થમાં માની મમતાને ત્યાગીને કોરોના દર્દીઓની સેવા કરીને કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે તેમના પતિ ઇમરાનભાઈ પણ પોતાની પત્ની જાહેદાબેનને આ મહામારી સમયે દેશ સેવા કરવામાં મદદરૂપ થવા સુરતમાં ખાનગી નોકરી છોડી 8 માસની માસૂમ બાળાને સંભાળવા ઘરે આવી ગયા. ઇમરાનભાઈ કહી રહ્યા છે કે અમારી દીકરી બહુ નાની છે, કેટલીક વાર તેને તેની મમ્મીની યાદ આવે છે તો તે રડે છે. હું તેની મમ્મીને વિડીયો કોલ કરી બતાવી દઉં છું, કાં તો જો કોઈ કેસ ન હોય તો તેમના કેન્દ્ર પર લઈ જઈ દૂરથી દેખાડી દઉં છું. મને બી ડર તો લાગે છે, પણ બેબીના બધા હું ઈચ્છું છું કે બધા બી જે કોવિડ છે એમને બી હું સેવા કરવા માગું છું, અને દેશની સેવા કરવામાં મને બહુ આનંદ થાય છે. અને મારી બેબી બી નાની છે એટલા માટે એ બી સંમતી નથી, તો છતાં બી હું ડ્યુટી પર હોઉં ત્યારે મારા હસબન્ડ મારી બેબીને લઈને અહીંયા આવે છે. હું એને દૂરથી સેનેટાઈઝર થઈને રમાડું છું, અને પછી જો બ્રેક હોય કોઈ કેસ ના હોય તો હું એને ફીડિંગ પણ અહીંયા લોકેશને કરાવું છું. ઘણીવાર એવું થતું હોય છે કે કેસ આવે તો ફીડિંગ કરાવતી હોય અને કેસ આવી જાય, છતાં પણ જવું પડે છે. શું કરીએ હવે, એમાં પેશન્ટ બી જરૂરી છે, બંને બાજુથી જરૂરી છે. પણ હું ઈચ્છું છું કે બેબી તો કોઈ થોડી વાર એવી રમીને પછી શાંત થઈ જાય છે અને હું કેસમાં જઉં છું પછી. હા, મારી વાઈફનું નામ છે શેખ જાયદાબેન સિપાહી. તે હાલ 108માં ફરજ ઉપર જોબ કરે છે, પરંતુ આ જે એમને મારે 8 મહિનાની બેબી છે, 2 મહિના પહેલાં જ્યારે બેબી 6 મહિનાની હતી ત્યારે હું એમની સાથે મારી જવાબદારી સમજીને એમની સાથે અહીંયા એમની સાથે રહું છું. પરંતુ અત્યારે કોરોના મહામારીમાં બહુ કેસ ચાલે છે અને કેસ બહુ આવે છે, એટલા માટે હું મારી વાઈફને મારી બેબી જોડે ખાસ રહેતી નથી. આખો દિવસ મારી બેબીની કાળજી હું પોતે જ રાખું છું, પણ અને જો બેબીને કોઈ પણ તકલીફ હોય કે કદાચ મળવાનું થાય, એમને એમ લાગે કે મમ્મીની યાદ આવે છે, તો હું વિડીયો કોલિંગથી વાત કરી દઉં
અથવા તો એમના લોકેશન પર રૂબરૂ લઈ જઈએ અને દૂરથી તે રમાડે છે અને આવી રીતે અમે બેબીને એ થોડી ખુશ રાખવાની કોશિશ કરીએ છીએ. અત્યારે મારી વાઇફની ફરજ છે કે કોવિડનું અત્યારે ચાલે છે કોવિડ-19, તો એમની જવાબદારી બહુ સરસ રીતે નિભાવે છે એ પ્રત્યે મને એમના પર ગર્વ છે. તો હાલ તેના લીધે હું મારી બેબીની સંભાળ હું પોતે જ રાખું છું. અને પદલ મારું નામ છે. ડીસા ખાતે સિંધી સમાજ આયોજિત ચોથા રસીકરણ કેમ્પમાં પ્રચંડ સફળતા મળી. ડીસા ખાતે સિંધી સમાજ આયોજિત ચોથા રસીકરણ કેમ્પને પ્રચંડ સફળતા. ડીસા ખાતે આજે સ્વામી લીલાશાહ સેવા સમિતિ તેમજ થરી સિંધી લાડ લોહાણા સમાજ દ્વારા આયોજિત કોવિડ વેક્સિનેશન કેમ્પને નોંધપાત્ર સફળતા સાંપડી હતી. અગાઉ સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા ડીસા ખાતે આયોજિત 3 રસીકરણ કેમ્પ સફળ રીતે સંપન્ન થયા બાદ આજે રવિવારે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી થરી સિંધી લાડ લોહાણા સમાજના સહયોગથી ડીસા ખાતે SCW હાઈસ્કૂલ નજીકના પાર્વતીબેન દાનુમળ ભીમાણી હોલમાં રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. વર્તમાન સમયમાં સૌએ થોડી સાવચેતી રાખી આ મહામારીમાંથી બહાર નીકળવા સંકલ્પ કરી પરિવાર સાથે કોરોનાની રસી લઈ લેવી જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ મફતમાં રસી મળે છે, જોકે મોંઘા ઇન્જેક્શન પૈસા આપતા પણ મળતા નથી. ત્યારે કોરોના વેક્સિનેશન લેવા ઈચ્છુક ઘણા ભાઈ બહેનોએ આજે આધાર કાર્ડ સાથે પાર્વતીબેન દાનુમળ ભીમાણની હોલ પર પહોંચી રસી મુકાવી હતી. આ કેમ્પમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક અવશ્ય પહેરવા જેવી ચોકસાઈનું પાલન કરાયું હતું. સ્વામી લીલાશાહ સેવા સમિતિ અને થરી સિંધી લાડ લોહાણા સમાજ દ્વારા આયોજિત આ રસીકરણ કેમ્પમાં ડીસાના મામલતદારે પણ ઉપસ્થિતિ રહી સિંધી સમાજના અગ્રણીઓની જાગૃતિની સરાહના કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા ડીસા થરી સિંધી સમાજના પ્રમુખ વિનોદભાઈ ઠક્કર તેમજ સ્વામી લીલાશાહ સેવા સમિતિના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. આયોજન કરેલ આ વેક્સિનેશન કેમ્પમાં સારી એવી સંખ્યામાં અત્યારના ડીસાના નગરજનો લાભ લઈ રહેલ છે અને સરકારની ગાઈડલાઈન મુજબ અમે આ કાર્યક્રમ કરેલ છે અને ભવિષ્યમાં સરકારના યોજનાઓ મુજબ અમને મળતી જવાબદારીઓ અમે અમારા સમિતિ તથા યુવક મંડળ વતી અમે આગળ કાર્યક્રમને દબાવશું એવી અપેક્ષા. લીડી હાઈવે પર બાઇક ચાલકને ચક્કર આવતા બાઇક ડિવાઈડર સાથે 20 ફૂટ જેટલું ઘસડાયું. ભીલડી હાઈવે પર બાઇક ચાલકને ચક્કર આવતા બાઇક ડિવાઈડર સાથે 20 ફૂટ જેટલું ઘસેડાયું. બાઇક સવાર પતિ પત્નીનો આબાદ બચાવ 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. ભીલડી નજીક પંચમુખી હોટલ પાસે સવારના સમયે ડીસા તરફથી આવી રહેલ બાઇક સવારને અચાનક ચક્કર આવી જતાં બાઇક સવાર પતિ પત્ની હાઈવે પર આવેલા ડિવાઈડર પર બાઇક સાથે 20 ફૂટ ઘસેડાયા હતા. બાઇક સવાર પતિ પત્ની વડાવલ ગામના હોવાનું જાણવા મળે છે. ભીલડી તરફ બાઇક લઈને આવી રહ્યા હતા તે દરમિયાન ચક્કર આવતા 20 ફૂટ જેટલું બાઇક ડિવાઈડર સાથે ઘસેડાયું હતું. જોકે બાઇક સવાર પતિ પત્નીનો આબાદ બચાવ થયો હતો, જેમાં બાઇક સવારને સામાન્ય ઇજાઓ થતાં 108 મારફતે ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. દાંતાના પીએસઆઈ જાહેરમાં ગાળો બોલતાનો વિડીયો થયો વાયરલ. દાંતાના પીએસઆઈ આપી રહ્યા છે લોકોને ઉલટા કેસમાં ફસાવવાની. દાંતાના પીએસઆઈ પોતાની ફરજ પર દાખવી રહ્યા છે બેદરકારી. લોકોને માસ્કની પાવતી આપવાને બદલે ખાખીનો રોફ જમાવી જાહેર જગ્યાએ લોકોને ખુલ્લેઆમ બોલી રહ્યા છે ગાળો. દાંતાના પીએસઆઈ થોડા સમય પહેલા પણ લોકોને માસ્કના બદલે ખાખીનો રોફ જમાવી એક વ્યક્તિને જાહેરમાં માર મારતાનો વિડીયો થયો હતો વાયરલ. દાંતાના પીએસઆઈની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે તેવી દાંતાની જનતાની માંગ ઉઠી રહી છે. દાંતાના પીએસઆઈ જોશી ઉપર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો દાંતાની જનતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી દાંતાના લોકોએ આપી ચીમકી. મારો ભાઈ છે.
બનાસ મેડિકલ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ 10 ટનની ઓક્સિજન ટેન્ક આવી પહોંચી. ટેન્ક આવતા તેને ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરાઈ. બનાસકાંઠા જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક દિન પ્રતિદિન વધવા લાગ્યો છે, જેના પગલે હોસ્પિટલોમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈ દર્દીઓને વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે ત્યારે તંત્ર દ્વારા આ કોરોના મહામારીને પહોંચી વળવા હોસ્પિટલોના ડોક્ટરો સાથે મીટિંગ યોજી સુવિધાઓ પૂરી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લાની મુખ્ય ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ઓક્સિજન પહોંચી વળવા 10 ટનની ટેન્ક નવો ઓક્સિજન પ્લાન્ટ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના પગલે આજે 10 ટન ઓક્સિજનની ટેન્ક બનાસ મેડિકલ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. બનાસકાંઠામાં પણ હોસ્પિટલોમાં જગ્યાના અભાવે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું, ત્યારે જિલ્લા મથકની મુખ્ય હોસ્પિટલ ગણાતી ગલબાભાઈ ચેરિટી ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ હોસ્પિટલમાં પણ દર્દીઓનો સતત ઘસારાને પગલે 126 બેડની સામે 200 બેડ વધારી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પીજે ચૌધરી બનાસ મેડિકલ કોલેજના ચેરમેને જણાવ્યું હતું કે હાલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઓક્સિજનની સુવિધા પૂરી પાડવા માટે હોસ્પિટલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં જ મિની ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી 300 બોટલ ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારાને પગલે હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. દર્દીઓને ઓક્સિજનની સુવિધા પૂરી પાડવા માટે 10 ટેન્કની ટેન્ક આવી પહોંચી છે અને તેને ફિટિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ટૂંક જ સમયમાં પ્લાન્ટ કાર્યરત થઈ જશે, જેના પગલે હવે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવમાં ઘટાડો થશે, કોરોનાગ્રસ્ત દર્દીઓને રાહત થશે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક. હવે જોઈએ અન્ય સમાચારો. ઈસા ગાયનેક તબીબો માનવતા ભૂલ્યા, પ્રસૂતિ મહિલા સારવાર આપવાનો ઇનકાર કર્યો. ડીસા ગાયનેક તબીબો માનવતા ભૂલ્યા, પ્રસૂતિ મહિલાને સારવાર આપવાનો ઇનકાર કર્યો. બળદ ગામની મહિલાને માનવતા ભર્યા તબીબ દ્વારા પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યો. ડીસા શહેરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે રોજબરોજ અનેક લોકો કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા છે ત્યારે લોકોના જીવ તળિયે ચોંટી ગયા છે. ડીસા શહેરમાં તમામ હોસ્પિટલો હાઉસફુલ છે, જેનાથી અનેક દર્દીઓને મુશ્કેલી ઊભી થઈ રહી છે, જેમાં ખાસ કરીને પ્રસૂતિ મહિલાઓને સારવાર માટે અનેક મુશ્કેલીઓ વધી રહી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનનો અભાવ હોય તબીબો દર્દીઓની સારવાર આપવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને મહિલાઓને પ્રસૂતિ કરાવવાનો પણ કેટલાક ગાયનેક તબીબો ઇનકાર કરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ડીસા તાલુકાના ભડડ ગામની એક પ્રસૂતિ મહિલાને રાત્રિ દરમિયાન પેટમાં દુખાવો પડતા સારવાર માટે ડીસાની ગાયનેક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ ડીસાના કેટલાક ગાયનેક તબીબો દ્વારા મહિલાની પ્રસૂતિ કરવાનો ઇનકાર કરતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. મહિલા તથા બાળકનો જીવ બચાવવા માટે ગાયનેક તબીબોને આજેજી કરવા છતાં એક પણ તબીબ મહિલાની પ્રસૂતિ કરવા આગળ ન આવ્યા હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કર્યા હતા. ત્યારે ડીસાની આનંદ હોસ્પિટલના તબીબ ડોક્ટર સી કે પટેલ દ્વારા માનવતા દાખવી મહિલાને સારવાર આપવામાં આવી હતી. નોર્મલ પ્રસૂતિ કરાવી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. આનંદ હોસ્પિટલના તબીબ ડોક્ટર સી કે પટેલ તથા સ્ટાફ દ્વારા કોરોના મહામારી વચ્ચે પણ માનવતા દાખવી અને માતા અને દીકરોનો જીવ બચાવાયો હતો. ત્યારે મહિલાના પરિવારજનો દ્વારા આનંદ હોસ્પિટલના તબીબ ડોક્ટર સી કે પટેલ તથા સ્ટાફનો દિલથી આભાર વ્યક્ત કરી ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપ્યો હતો. સાથે સાથે ગાયનેક ડોક્ટર અને ડીસાના વહીવટી તંત્ર અને નેતાઓ પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડીસા શહેરમાં કોરોના સંક્રમણના પગલે કેટલાક તબીબો દ્વારા માનવતા ભૂલી ગયા છે અને મહિલાઓને પ્રસૂતિ કરવાનો ઇનકાર કરી આવા તબીબો સામે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે સાથે ડીસાની ખાનગી હોસ્પિટલોમાં અને સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટિલેટર તથા બેડની તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી સરકાર વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને નમ્ર વિનંતી સાથે અપીલ કરવામાં આવી હતી. વાયરસની સામે લડવા માટે આપણે બધાએ કટિબદ્ધ થવું પડશે. માસ્ક વગર ચાલવાનું નથી. માસ્ક 24 કલાક પહેરી રાખો. જ્યારે પણ કામમાં જાઓ ત્યારે માસ્ક વગર ફરશો નહીં. ઘરમાં જો એકજણને શરદી ખાંસી ઉધરસ હોય અને કોરોનાનો શંકા હોય તો ઘરમાં પણ માસ્ક પહેરવાનું રાખો. બે ગજની દૂરી વગર ચાલશે જ નહીં.
અને કામ વગર ઘરની બહાર નીકળશો નહીં. બહુ અગત્યનું કામ હોય તો ઘરની બહાર નીકળો, અને કંઈ પણ નાના નાની પણ ફરિયાદ હોય, શરદી ખાંસી કે અશક્તિ કે કંઈ પણ લાગે તો તરત જ તમે ડૉક્ટરની સલાહ લો, જાતે જાતે ટ્રીટમેન્ટ મત કરો, એ બધાનું નિદાન કરાવી દો. નિદાન કર્યા પછી ડૉક્ટરની સલાહ મુજબ તમે કામ કરો. અત્યારે સરકારે ખૂબ જગ્યાએ નાના મોટા સેન્ટરો કોવિડના ઊભા કર્યા છે, એટલે તમે કોઈપણ ચિંતા કર્યા વગર તમે ડૉક્ટરનો સહકાર લો. ડૉક્ટરનું ડૉક્ટર કહે પ્રમાણે બધા રિપોર્ટ કરાવો, અને જાતે જ તમે કરશો જ નહીં. કેટલાક લોકો શું કરે છે, જાતે જાતે રિપોર્ટ કરાવે છે, જાતે જાતે ટ્રીટમેન્ટ લે છે, એટલે રિપોર્ટ ઉપર કદી ટ્રીટમેન્ટ થાય નહીં. રિપોર્ટ દવા દારૂ જે કરવાની છે રિપોર્ટની નથી કરવાની, આપણે દર્દીની કરવાની છે. એટલે ખાસ મારી સલાહ છે કે તમને કોઈપણ નાની મોટી તકલીફ થાય તો તરત ડૉક્ટરને સરકાર ડૉક્ટરને બતાવો, અને એના મુજબ સલાહ સૂચન મુજબ જો તમે આ બીમારીની સામે લડશો તો ચોક્કસ તમે બહાર આવી જશો. ગભરાવાની કોઈ જરૂર નથી, બીમારી સામે લડવાનું છે, આપણી ઇમ્યુનિટી વધારવાની છે. સારો ખોરાક લો, સારી નીંદ લો, અને ઘરમાંથી બહાર બને તેવાની કોઈ અગત્યનું કામ ન હોય તો ન નીકળો, તો ચોક્કસ હું માનું છું કે આ બીમારી સામે આપણે જંગ જીતી દઈશું. 29 તારીખની રાત્રે 10:30 વાગ્યાથી લઈ અને રાત્રે 1-1.5 વાગ્યા સુધી હું દિશાની અંદર તરફડિયા મારતો રહ્યો. પેશન્ટને લઈને, એ પણ ડિલિવરી પેશન્ટ, પેટમાં દુખતું હોય તો બરાબર છે, પણ આ ડિલિવરી પેશન્ટ, આ કુદરતી વસ્તુ છે, એ પેશન્ટને કોઈ ડૉક્ટર હાથની અંદર લેવા રાજી નહીં. ફાઇલ જોઈને ના પાડે. અમારી પાસે અહીંયા જગ્યા નથી, ઓક્સિજન નથી, વેન્ટિલેટર નથી, અમે આ પેશન્ટને નહીં લઈએ. છેવટે તંત્રને બધાને ફોન કર્યા, તંત્રની એટલી બેદરકારી કે અમે જેને ફોન કર્યા ને એમનો જવાબથી એમને નથી મળ્યો, પ્લસ એમના ફોન સ્વિચ ઓફ આવે અને જવાબની અંદર બીમાર છીએ આ છે એમ કરી મૂકી દે છે. તંત્રની એટલી બેદરકારીના કારણે ડીસા જે ધર્મનગરી કહેવામાં આવે છે એ ધર્મનગરી નરક નગરી તરીકે અત્યારે વિચરી રહી છે, કે જેની કોઈ સીમા નથી. લાખોના ઢગલા થઈ ગયા છે, એટલે પ્લીઝ બધા માસ્ક પહેરો, ફરજિયાત હાથથી સેનેટાઇઝર કરો અને આત્મનિર્ભર થઈ જાઓ. કોઈ કોઈના માટે કશું નથી, બરાબર, ખુદ આત્મનિર્ભર બનો. અને ડૉક્ટરના જવાબો જે તમે સાંભળી નહીં શકો, એવું કહે છે કે તમે વેન્ટિલેટર ઓક્સિજન બધું સાથે લઈને ફરો, અને એના એ ઓક્સિજનને બધું હશે તો હું તમને કદાચ સજેસ્ટ કરી આપી અને બેડ કરી આપું. આ આવી બધી બેદરકારીઓ છે, એટલે પ્લીઝ બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે માસ્ક પહેર્યા વગર ક્યાં જશો નહીં, સેનેટાઇઝરનો ઉપયોગ કરો, પ્લસ બને એટલું ઘરે રહો અને સ્વસ્થ રહો. આરોગ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વાત છે? હા સર, જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ટેલિફોનિક વાત છે? હા, ટેલિફોનિક વાત કરી, એમને એકવાર સજેસ્ટ બી કર્યા. અમે સિવિલમાં ગયા તો સિવિલની અંદર એમને એવું જણાયું કે અમારી પાસે સ્પિરિટ નથી, પીપી કીટ નથી, સેનેટાઇઝર નથી, અને અમારી પાસે કર્મચારીઓની પણ અભાવ છે. 15-17 કોવિડ બધા પેશન્ટ જે હતા કર્મચારી, એમને બી કોરોના પોઝિટિવ થઈ ગયો. અમે આ પેશન્ટને નહીં સ્વીકારીએ એમ કરીને એમને બી ના પાડી. હું રાત્રે 29-30 તારીખે રાત્રે બહુ હેરાન થયો છું. મારી મિસિસને ડિલિવરી હતી, એ ટાઈમે 4-5 દવાખાને ફરો છું, કોઈ જગ્યાએ મને સારવાર ન મળી. પછી છેલ્લે હું સીટી પટેલ સાહેબ જોડે આવ્યો, એમને મને નિરાતે સમજાવ્યા, એમને એડમિટ કર્યા અને બેબીનો જન્મ આપ્યો, બરાબર, નોર્મલી ડિલિવરી કરાવી આપી. ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું, ડૉક્ટર સીટી પટેલ સાહેબ, ચિરાગભાઈ, કેયુરભાઈ, એમના બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું હું કે મને સારી રીતે ટ્રીટમેન્ટ મળી ત્યાં, બહુ મસ્ત રીતે મને ટ્રીટમેન્ટ મળી છે. બીજી કઈ હોસ્પિટલો તમે ફર્યા? હું ફર્યો તો એક તો અંકિત કિલામાં, સરકારીમાં જઈને આવ્યો, ડૉક્ટર પી કે વાઘેલામાં, પછી રાહુલ ચૌહાણમાં, બધી જગ્યાએથી મને ના જ પાડી હતી. કોઈ ફાઇલ લેવા હાથમાં પકડવા તૈયાર પણ નહોતું. 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી હું બહુ હેરાન થયો ત્યાં. પછી લાસ્ટમાં મને પી કે પટેલ સાહેબને ત્યાં આવ્યો, ત્યાં મને સારો રિસ્પોન્સ મળ્યો, ત્યાં બહુ મસ્ત કામ કર્યું. ગઢ ખાતે જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા જાહેર જગ્યાઓ અને બજારમાં સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું. ગઢ ખાતે જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા જાહેર જગ્યાઓ અને બજારમાં સેનિટાઇઝ કરવામાં આવ્યું. પાલનપુર તાલુકાના ગઢ ખાતે વધતા જતા કોરોના સંક્રમણને લઈને ગઢ જિલ્લા પંચાયત સદસ્ય કમુબેન અંબાણી દ્વારા ગઢ ખાતે આવેલી ચેરિટેબલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયત, ખાનગી હોસ્પિટલ તેમજ બસ સ્ટેન્ડ પર આવેલી દુકાનો, દૂધ મંડળી તેમજ પોસ્ટ ઓફિસ ખાતે સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. ગઢ જિલ્લા પંચાયતના સદસ્ય કમુબેન અંબાણી દ્વારા કોરોનાના આ કપરા સમયમાં સતત ગઢ વિસ્તારમાં કાર્યરત રહીને જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને નિઃશુલ્ક સારવાર કેન્દ્ર શરૂ કરાવવાથી લઈને સંપૂર્ણપણે સહયોગ આપી રહ્યા છે. આજે પણ સમગ્ર ગામમાં આવેલી જાહેર જગ્યા ઉપર સેનેટાઇઝર કરાવી ગામમાં કોરોનાના સંક્રમણને અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
માનવતા ગ્રુપ ભાભર દ્વારા હોસ્પિટલોમાં દર્દીઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું. માનવતા ગ્રુપ ભાભર દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભાભરમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં સરહદી તાલુકામાં લોકજાગૃતિ અને સેવાકીય કરતું માનવતા ગ્રુપ ભાભર કોરોનાની મહામારીમાં હર હંમેશા લોકોની પડખે ઊભું રહે છે. લોકોમાં પોઝિટિવ અવેરનેસ અભિયાન અંતર્ગત ભાભરની તમામ સોસાયટીના ગેટ પર, સર્કલ પર, હોસ્પિટલની આજુબાજુ તેમજ તમામ આઇસોલેશન વોર્ડમાં બેનર લગાવવાની કામગીરી પૂર્ણ થઈ અને આજરોજ માનવતા ગ્રુપ ભાભર દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભાભરના કોવિડ વોર્ડ અને જનરલ વોર્ડમાં દાખલ દર્દીઓને ઇમ્યુનિટી વધે એ માટે સફરજન અને મોસંબી ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું અને માનવતા ગ્રુપ ભાભરની ટીમ હાજર રહ્યું હતું. લાખણી પંથકમાં યુવાનના માથાના વાળ ઉતારવાનો વિડીયો થયો વાયરલ. લાખણી પંથકમાં યુવકના માથાના વાળ ઉતરતો વિડીયો વાયરલ થયો. લાખણી તાલુકાના કુડા ગામના યુવાનને પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું. પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને માથાના ભાગમાં ટકો કરી વિડીયો વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. લાખણી તાલુકાના કોટડા ગામનો વિડીયો હોવાનું બહાર આવ્યું છે. લાખણી પંથકમાં વારંવાર લોકો દ્વારા કાયદાને હાથમાં લઈ વિડીયો વાયરલ કરવાની પ્રથા હોય તેવું જણાઈ રહ્યું છે. ખાનેરા કોવિડ કેર સેન્ટરમાં 25 દર્દીઓને તેમજ રજા અપાઈ તો અત્યારે પણ 25 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. દાનેરાના કોવિડ કેર સેન્ટરમાંથી 25 દર્દીઓ તેમને રજા અપાઈ તો અત્યારે પણ 25 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. 28 જેટલા દર્દીઓને વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં શાહરામચંદ સ્વરાજ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ કોવિડ સેન્ટરમાં ડોક્ટર મિતેશ ડાભી અને વિમલ ત્રિવેદી સહિતના સ્ટાફે સેવા આપી રહ્યું છે. આ હોસ્પિટલમાં જ્યારથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી લઈ અત્યાર સુધી 58 જેટલા પેશન્ટોને સારવાર કરવામાં આવી છે, જેમાંથી 25 જેટલા દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા અપાઈ છે. તો બીજા 25થી પણ વધુ દર્દીઓ અત્યારે પણ સારવાર હેઠળ છે. દરરોજ દર્દીઓનો ઘસારો સતત ચાલુ જોવા મળી રહ્યો છે. ત્યારે આ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ દર્દીઓને વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તમામ દર્દીઓની નોંધણી કરવામાં આવી રહી છે. જે દર્દીનો નંબર લાગે તેને લાવવામાં આવી રહ્યા છે. તો હોસ્પિટલના ડોક્ટરો દ્વારા લોકોને વિનંતી પણ કરવામાં આવી રહી કે કોરોનાથી ડરવું નહીં પણ ચેતતા રહેવું જોઈએ અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી હતી. નમસ્કાર, હું ડોક્ટર વિમલ ત્રિવેદી ધાનેરામાં રાજ્ય છોડા હોસ્પિટલ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આ સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જે જરૂરિયાતમંદ પેશન્ટો છે તેમને સેવા આપવાનો છે. અહીંયા કોવિડ મહામારી દરમિયાન અમે કોવિડ કેર સેન્ટર ચાલુ કર્યું છે. તેમાં અમારા ઇન્ચાર્જ શ્રી ડોક્ટર ડાભી સાહેબ છે, જેમનો ખૂબ જે ખૂબ આદર્શવાદી છે અને તેમનો સપોર્ટ અમને સતત મળી રહ્યો છે. તેમજ અમારા સંસ્થાના જે પ્રણેતા કહેવાય એવા હરિભાઈ શાહ, શૈલેષભાઈ મોરખિયા, હીરાભાઈ શાહ અને રામલાલ સોની સાહેબ, જેઓનો સતત માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ. અમારા ત્યાં આજે લગભગ ઓક્સિજન ઉપર 20-22 પેશન્ટ છે અને નોન ઓટું 8 પેશન્ટ છે. માત્ર અમે એટલું કહેવા માંગીએ છીએ કે આ અમારી બી એક જરૂરિયાત મુજબ અમે એક લિમિટ ધરાવીએ છીએ. અમારી શક્તિથી અમે જેટલું કામ શક્ય છે તેનાથી પણ વધારે કામ કરીએ છીએ અને અહીંયા હવે અમે વેઇટિંગ લિસ્ટ મૂક્યું છે, જેના કારણે જરૂરિયાતમંદ પેશન્ટને પણ એનો લાભ મળે અને હવે જે અહીંયા પેશન્ટ એડમિટ થશે તે માત્ર ને માત્ર વેઇટિંગ લિસ્ટને જ પ્રાયોરિટી આપવામાં આવશે તેવું અમે નક્કી કર્યું છે. માટે લોકોને સાથ અને સહકાર આપવા માટે અમે ખાસ વિનંતી કરીએ છીએ, ખૂબ જ અપીલ છે કે સાથ અને સહકાર આપો, ઘરે રહો, સુરક્ષિત રહો અને જેમ બને તેમ જલ્દી વેક્સિન લઈ લેવી જોઈએ. ધન્યવાદ. અહીંયા રામચંદ સેવા ટ્રસ્ટ અને ગવર્મેન્ટની ભાગીદારીથી ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં સેવાભાવી સંસ્થાઓ અને માણસોના સહકારથી અહીંયા કોરોનાની પેશન્ટની સારવાર કરવામાં આવે છે. આ સેન્ટર લગભગ 15 દિવસથી ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે કાર્યરત છે, જેમાં અત્યાર સુધી 58 દર્દીએ એડમિશન થયેલા છે, જેમાંથી 25 દર્દીઓને સારા થતાં એમને રજા આપવામાં આવી છે અને 5 દર્દીના મરણ થયેલ છે. તો આપ સર્વને પ્રજાજનોને મારી વિનંતી છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાની રાખવી બહુ જરૂરી છે. તો ઘરમાંથી બહુ જરૂરી હોય તો જ બહાર નીકળો અને માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને જ્યારે બી તમારો નંબર આવે ત્યારે તમે ચોક્કસથી રસીકરણ કરાવી લો. પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ સુઈગામ ખાતે મુલાકાત લીધી. પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આજે સુઈગામની મુલાકાત લીધી હતી, જેમાં આઈટીઆઈના નવા બિલ્ડિંગમાં શરૂ કરાયેલ કોરોના કેર સેન્ટરની મુલાકાત લઈ આઇસોલેટ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. તેમની સાથે સુઈગામ પ્રાંત કલેક્ટર નવલદાન ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, ટીડીઓ કાજલબેન આંબલિયા, ડોક્ટર જનકસિંહ બોડાણા સહિત તાલુકાના અગ્રણીઓ અને આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા. બનાસકાંઠાની એલસીબી અને એસઓજી પોલીસે 2 દિવસમાં પાલનપુર અને ડીસામાં રેમડેસિવિરનું કાળા બજાર કરતા કાળા બજારીઓને ઝડપી પાડ્યા છે.
જેમાં ડીસામાં અમદાવાદથી ઇન્જેક્શન વેચવા આવેલા ચાર સહિત ખરીદવા આવેલા ચાર મળીને કુલ આઠ ઇસમોને બે ઇન્જેક્શન સાથે, તો પાલનપુર એસઓજી પોલીસે પાલનપુરમાંથી એક રેમડેસિવિર સાથે પાલનપુરના એક શખ્સને ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કોરોના મહામારી સમયે અંતિમ મહત્વનું ગણાતું રેમડેસિવિર ઇન્જેક્શનની ઠેર ઠેર અછત ઊભી થતાં હવે આ ઇન્જેક્શનનો કાળા બજાર શરૂ થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે આ ઇન્જેક્શનની અછતને કારણે આજ દિન સુધીમાં કેટલાય લોકોને પોતાનો જીવ ગુમાવ્યો છે. છતાં કેટલાય લોકો જાણે માનવતા મરી પરવારી હોય તેમ આવા ઇન્જેક્શનનો કાળા બજાર કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં પણ એક દિવસ અગાઉ ચાર શખ્સો અમદાવાદથી કાર લઈ ડીસા એક ખાનગી હોટલ નજીક રેમડેસિવિર ઇન્જેક્શન ખૂબ જ ઊંચા ભાવે વેચતા આવતા હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે વોચ ગોઠવી તો અમદાવાદથી આવેલી કારમાં ચાર શખ્સો બે ઇન્જેક્શન લઈ આવ્યા હતા. અને આ બંને ઇન્જેક્શન ખરીદવા આવેલા ચાર શખ્સોને રૂપિયા 30,000માં એક એમ 60,000માં બે ઇન્જેક્શન વેચતા હોવાનું સામે આવતા એલસીબીની ટીમે ઇન્જેક્શન વેચવા આવેલા સહિત ખરીદવા આવેલા તમામે તમામ આઠ લોકોને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો છે. તો સતત બીજે દિવસે પાલનપુર એસઓજી પોલીસે પણ પાલનપુરના માન સરોવર વિસ્તારમાંથી ઇન્જેક્શનનું કાળા બજાર ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે ડીપી નજીક ઇન્જેક્શન લઈ તેનું કાળા બજાર કરવા ઉભેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડી તેની પાસે રહેલો મુદ્દામાલ કબજે કરતા જિલ્લામાં બે દિવસમાં બે જગ્યાએથી રેમડેસિવિરનું કાળા બજાર ઝડપાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. આવા કાળા બજારીઓ સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે. પ્રવર્તમાન સમયમાં કોવિડની મહામારી જે ચાલી રહી છે તે મહામારીના સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન જે આવે છે તેની ખૂબ જ જરૂર પડે છે. અને હાલના સમયમાં આ રેમડેસિવિર ઇન્જેક્શનની જે અછત છે જેનો ગેરલાભ ઉઠાવીને કેટલાક ઇસમો આના કાળાબજાર કરતા હોય છે, જે કાળાબજાર રોકવા માટે અને જેને ખરેખર જરૂર છે તેમને મળી રહે તેવા હેતુથી પોલીસ પણ આ કારાબાજીને રોકવા માટે સક્રિય થયેલ. તેના ભાગરૂપે એલસીબીને એક હકીકત મળેલ કે અમદાવાદથી ચાર ઇસમો આવા ઇન્જેક્શન લઈને ડીસામાં વેચવા માટે આવેલ છે અને ચાર ઇસમો લેવા માટે પણ તૈયાર છે. જે હકીકત આધારે ટોટલ આઠ ઇસમોને રેમડેસિવિરના બે ઇન્જેક્શન સાથે પકડી લીધેલા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. તેવી જ રીતે એસઓજીને પણ અહીંયા પાલનપુરમાં એક ઇસમ પોતાની પાસે આ રેમડેસિવિર મશીન રાખીને આ ઇન્જેક્શન રાખીને કાળાબજારી કરવા માટે ફરતો હોવાની હકીકત મળતા તેને પણ પકડી લીધેલ અને તેના વિરુદ્ધનો પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.